કે જો છૂટાછેડા મહાન હોત તો એને કંકોત્રી છપાતી હોત ને કે સમૂહ છૂટાછેડા ઉત્સવ અમે રાખ્યો છે, એમાં આટલા કન્યા ને આટલા વરરાજા છૂટા પડે છે, ધબડપાટી કરીને હંધાય પત્નીને બદલાવી ને હાથ પડે છૂટાછેડા દઈ દેવા, અને પત્ની હોવા ઉપરાંત બીજા સ્ત્રીઓ સાથે કે પર પુરુષ સાથે સંબંધો રાખવાને, આ તો બધા સાહેબ છીછરાપણાની ચરમસીમા છે. છૂટાછેડા તો પછીની વાત છે, પણ આપણે જેને રિહામણે ગયા કહીએ છીએ, બેન દીકરી કા રિહામણે આવે અને કા જાય માનવ્યો, એ રિહામણો શબ્દ છે, એ પણ લગભગ એકબીજાને મારી તોડી નાખવા જેવી ઘટના બનતી હોય છે. બિલકુલ. શિવાજી જીજાબાને ન્યાજ જન્મે, ધરાવીન ધાન નીપજે ને કુડવીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. ઐશ્વર્યા રાય ને તો કે અભિષેક બચ્ચન ને, હાર્દિક પંડ્યા હોય કે એના પત્ની હોય, ક્યાં કોઈને નાખા માગ નથી એટલો પૈસો છે. સગા સંબંધીઓથી પણ પીડિત હોય છે આપણી બેન દીકરીઓ, સગા સંબંધીઓથી. તમે કલ્પના કરો, બીજા તો જુદી વાત છે, પડોશી કે બીજા કે એ તો અલગ દુનિયા છે, પણ તમારા કુટુંબમાં પણ એવા, તમારા એટલે આપણા બધા જ ના કુટુંબમાં એવી ઘટના બનતી હોય, માની એ દીકરો ભાળી જાય અને માથે લુગડું નાખી દે, એટલે તે દી જોગ માયા જીભ કરડી સીતાવી સ્વર્ગવાસમાં, અમ દેશની એ આરે રમણી અમર છે ઇતિહાસમાં, હવે મારે જીવાયની. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. નમસ્કાર, હું છું વરદાન ગઢવી અને આજે વાત કરવી છે તૂટતા સંબંધો, સંસાર અને વ્યવહારોની. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાત ગુજરાતીમાં. સર, અત્યારે સંબંધો તૂટવા ખૂબ સામાન્ય બની ગયા છે, આપણે જોઈ રહ્યા છીએ. હાર્દિક પંડ્યાથી લઈને હવે ચર્ચા થઈ રહી છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના પણ હવે બંને વચ્ચે તિરાડો પડે એવી ચર્ચા થઈ રહી છે. પરંતુ આપણે વાત આજે એ કરવી છે કે શું એવું કારણ હોય છે કે આ તો વાત થઈ છે, સેલિબ્રિટી છે એટલે લોકોની નજરમાં આવે છે, પરંતુ સામાન્ય ઝૂંપડીથી લઈને તમામ જગ્યા પરિસ્થિતિ જોવા મળે છે, આનું મૂળ શું હોય શકે? સર જુઓ, લગ્ન શબ્દ જે છે એનો આપણી ભાષામાં કહે તો લગન એટલે લગાવ, એકબીજા પ્રત્યેનો લગાવ, એને લગ્ન કહે છે. હિન્દુ શાસ્ત્રમાં તો લગ્નને જે સાત ફેરા ફરે છે, એ સાત ફેરા એ શું છે? સાત જન્મો કા બંધન, એટલે આપણે લગ્ન બંધનમાં બંધાયા એવું લખીએ છીએ. એ હિન્દુઓમાં, ખાસ કરીને રૂઢિચુસ્ત હિન્દુઓમાં, જે સંસ્કૃત લોકો, સાંસ્કૃતિક વારસો જેને જાળવવો છે એવા લોકોમાં. પણ તમે ને હું હવે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ બધું કેવું છે, સેલિબ્રિટીઝ છે. એ લોકો વ્યક્તિને એની સાથે પરણતા નથી, એની કારકિર્દીને, એની એસેટ્સને, એની સંપત્તિને, એની કેરિયરને આવા લોકોને પરણતા હોય ને એવું લાગે. શું કામ કે જુઓ, હાર્દિક પંડ્યા હોય કે અભિષેક બચ્ચન હોય, લગ્નને કંઈ આજકાલ લગ્ન નથી ત્યાં, બધાને 8-8, 9-9, 10-10 વર્ષ થયા. અને બોલિવૂડ ને અમુક આ જે સ્ટાર જેને આપણે માનતા હોઈએ છીએ, એ લોકોમાં તો હવે એ પાછા નવા નવા શબ્દો પ્રયોજે છે જે કોઈ કાળે આપણને ગળે ન ઉતરે. એ લોકો શબ્દ એવા પ્રયોજે છે કે અમુક વર્ષ પછી, એટલે કે 15-17 કે 18 કે 20 વર્ષ લગ્નના થઈ જાય પછી છૂટાછેડા સામેથી, ખુશાલીથી છૂટાછેડા થાય, એને એ લોકો ગ્રે મેરેજ કહે છે, ગ્રે શબ્દ વાપરે છે. પણ એક વસ્તુ તમને કહું સાહેબ, દુનિયામાં જે સિલસિલો ચાલુ આવે છે એને તમે ચાત્રો, જે સિલસિલો ચાલુ આવતો એને તમે ચાત્રો, એનો ક્યારેય ઇતિહાસમાં સારી નોંધ લેવાતી નથી હોતી. તમે સમૂહ લગ્નોત્સવ શબ્દ સાંભળ્યો છે, આપણે ઘર ઘરાવ નાના નાના એક વ્યક્તિગત લગ્ન થાય તો પછી લગ્ન પરિણય સંબંધ એવું કરીએ છીએ, સમૂહ લગ્નોત્સવ છે, બધી વાત છે. તમે ક્યાંય સમૂહ છૂટાછેડા ઉત્સવ એવું સાંભળ્યું છે કે ભાઈ હાલો રાજી ખુશીથી બધા ભેગા થાય છે, 35 જણા છૂટા પડે, સાંભળ્યું ક્યાંય? કોઈ આવે ગીત ગાવા છૂટાછેડાના, લગ્નના ગીત છે છૂટાછેડાના હોય ક્યારે? કારણ કે આ જન્મો જન્મના બંધનની વાત છે, અને લગ્ન એ બે વ્યક્તિઓનું નહીં, બે વ્યક્તિત્વનું મિલન થવું જોઈએ, વ્યક્તિઓનું નહીં. અને વ્યક્તિત્વના મિલનનું ગુજરાતી શું છે? તમારી સારપ એ પણ મને ગમે, અને તમારી જે ઉણપ છે એ પણ મને ગમે. તમારી ખૂબી છે એ તો ગમે જ, પણ તમારી જે ખામી હોય એ ખામીને પૂર્તિ કરી દે બે પાત્ર. શંકર ભગવાનનો ફોટો છે, અર્ધ નારેશ્વર, બિલકુલ,
એ શું છે? નર ને નારાયણ આ બે થકી સૃષ્ટિ છે, અને બે નું એટલું જ કોમન મહત્વ છે. અર્ધનારેશ્વરમાં બીજું કઈ શંકર તો નહીતર આદિ આપણે બધા માનીએ છીએ, અજરા અમર છે, ન મૃત્યુ ન જન્મ, અજન્મો જય. તેમ છતાં મા પાર્વતીની સાથેનો એનો જે ફોટો છે, આપણે જેને અર્ધનારેશ્વર તરીકે પૂજીએ છીએ, શું છે? લગ્ન સંસ્થા શું છે અને સંસાર શું છે, સ્ત્રીઓનું મહત્વ શું છે, પુરુષનું મહત્વ શું છે, એને આ એક આખે આખું ચિત્ર છે. કે તમે જેટલું તમારા જીવનમાં આપણે પુરુષ પ્રધાન ભલે દેશ કહેતા હોઈએ કે પુરુષ પ્રધાન સંસાર કહેતા હોઈએ, પરંતુ ક્યાંય કરતાં ક્યાંય તમે સ્ત્રી વગર ચાલો જ નહીં. કારણ કે તમે પુરુષ બન્યા એ પણ સ્ત્રીમાંથી જ બન્યા છો ને. બિલકુલ બિલકુલ, કોઈ પુરુષમાંથી પુરુષ નથી બન્યા, સ્ત્રીમાંથી બન્યા છો. અર્થાત આ જે લગ્નના અત્યારે જે ચાલી રહ્યા છે, જેને અભિષેક બચ્ચનની છૂટા છે, ભગવાન કરે ન થાય પણ ચાલે છે એવી વાતો, હાર્દિક પંડ્યાના તો દુઃખી થઈને એને કરી પણ દીધા, અને બાકી કેટલાય લોકો, ખાલી આ લોકો નહીં, બિલકુલ અરબાઝ ખાન ને મલાઇકા અરોરા એ 8-9 નહીં પણ 19-20 વર્ષે જુદા પડ્યા, આમિર ખાન ને કિરણ રાવ એ પણ જુદા પડ્યા, ફરહાન અખ્તર ને અધુના અખ્તર એ પણ છૂટા પડ્યા, અર્જુન રામપાલ ને મેહર જેસિયા એ પણ છૂટા પડ્યા, ઋત્વિક રોશન એ પણ બીજા ત્રીજા મેરેજ કરી લીધા છે. આ બધામાં એક તમે જુઓ આશ્ચર્યજનક વાત તો એ છે, આપણે ત્યાં એટલે કે તમારા મારા જેવા સામાન્ય માણસોની વાત કરું છું, ને આપણને જે સાંભળે છે એ પણ આપણા જેવા જ મોટા ભાગના હોય છે. બિલકુલ, એવા કુટુંબોમાં તો લગ્ન છૂટાછેડા તો પછીની વાત છે, પણ આપણને આપણે જેને રિહામણે ગયા કહીએ છીએ, બેન દીકરી કા રિહામણે આવે અને કા જાય માનવ્યો, એ રિહામણો શબ્દ છે, એ પણ લગભગ એકબીજાને મારી તોડી નાખવા જેવી ઘટના બનતી હોય છે. બિલકુલ, તો છૂટાછેડાની તો વાત જ જવા દો. તો કારણ શું છે કે આપણે બધા એટલે કે હિન્દુ સંસ્કૃતિમાં ભલે આ લોકો વટલાયેલા લોકો ગમે તે માનતા હોય, અને પોતાની જાતને ભલે પૈસા છે એટલે બધું આવી રીતે કપડાં બદલે એમ બધા પાત્ર બદલતા હોય, પણ એ કંઈ ઉચિત નથી સાહેબ, અને એ કોઈ આદર્શ પણ નથી. એ એક કાયદેસરની એક ખોટી સંસ્કૃતિ તરફ તમને દોરી જનારી વાતો, એ રીતે જ એને મૂલવવી જોઈએ. નહીતર તો તમે દુઃખ સુખ થાય એટલે કપડાં જેમ ચેન્જ કર્યો તમે બદલતા રહ્યો તો બધી વર્ણસંકર પ્રજા થાય, આનો કોઈ મતલબ નથી. આપણી સંસ્કૃતિ પુરાતન સંસ્કૃતિ છે, જન્મ જન્મના બંધનવાળી સંસ્કૃતિ છે, અને એને કારણે આપણું સંયુક્ત કુટુંબનું ભારતનું જે બંધારણ છે, કૌટુંબિક બંધારણ, કે વડીલની આમન્યા જાળવવી જોઈએ, મા બાપની હાજરીમાં અમુક પ્રકારની મર્યાદા તમારે જાળવવી જોઈએ, અમુક પ્રકારના છીછરાવેડા તમે કરી ન શકો, તમે ગમે એવી મોટી પોસ્ટ ઉપર હોય તમારાથી વડીલ હોય તમારે એને પગે લાગવાનું, એની માન મર્યાદા જાળવવાની, એ બધું શું છે સંયુક્ત પરિવારવાળું? કારણ કે આપણે બધા જ્યારે મેરેજ આપણે કરીએ છીએ ત્યારે એના વ્યક્તિત્વ સાથે કરીએ છીએ, એના ખાનદાન સાથે કરીએ છીએ, એની ખૂબી ને ખામી બધાય સાથે કરીએ છીએ, સાત ફેરા એટલે સાત ભાવના બંધનના કરીએ છીએ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ જે ચાર પ્રકારના આયામો છે. તો બધા એમ છે, ધર્મ આપણે લગ્નને પણ એ રીતે કરીએ છીએ, લગ્ન એટલે જો પત્ની આવે આપણા ઘરે, જુઓ કંકુના પગલા પાડે છે, એવું સૂચવવામાં આવે છે કે લક્ષ્મી તમારા ઘરે આવી રહી છે, લક્ષ્મી સ્વરૂપા જે છે એ છે, નારાયણી છે, તમે વિષ્ણુના અવતાર છો, એટલે તો આપણને વર રાજા શબ્દ કહેવામાં આવે છે, નહીંતર આપણે તો નોકરી કરતા હોઈએ ક્યાંક, પરંતુ જ્યારે આપણા લગ્ન થતા હોય એ એક બે દિવસ પૂરતા ભલે, પણ વર રાજા એમ કહેવામાં આવે છે, રાજા આ પૃથ્વીનો રાજા એની કહીએ ને એની જેમ, કે ભાઈ એનો પડ્યો બોલ ઝુલાય, તો રાજાના ઘેર તો રાણી જ આવે ને, બિલકુલ હાલિયા માલિયા તો આવે નહીં, એટલે તમારે ત્યાં કંકુ પગલા કરવામાં આવે, એટલે એની દાસ દાસીઓની જેમ બીજા બધા લોકોની સારભાર કરતા હોય છે, એનું કારણ હું રાજાને ઘેર રાણી. એટલે આપણે ત્યાં જે છે ટૂંકમાં આપણી જે સંસ્કૃતિ છે એ આપણે કોઈની ઉપર દબાવ ભલે ન નાખીએ, કે અથવા તો આપણે સાથે થઈને તમે ખોટા છે એવું ભલે ન કહીએ, પણ એક વસ્તુ કહું, જે સનાતન સત્ય છે એ તો છે જ, તમે સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ હજારો માણ્યા હશે, જે દિવસે આ દેશમાં કે દુનિયામાં સમૂહ છૂટાછેડાઉત્સવ એવું જ્યારે તમે માંગલિક રીતે કંકોત્રી ન છપાય ને ત્યાં સુધી માનવું કે આપણે મહાન છીએ. કારણ કે જો છૂટાછેડા મહાન હોત
તો એને કંકોત્રી છપાતી હોત ને કે સમૂહ છૂટાછેડા ઉત્સવ અમે રાખ્યો છે, એમાં આટલા કન્યા ને આટલા વરરાજા છૂટા પડે છે, ધબડપાટી કરીને હંધાય, અને એના પાછા મંગળિયા ગવાતા. તો જો હારું હતું તો એના મંગળિયા ગવાવા જોઈએ ને, એને બદલે થાય ધડાપીટ માથાકૂટ. એટલે જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી તમારે માનવું કે આપણી જે પદ્ધતિ છે લગ્ન પદ્ધતિ એ બેસ્ટ છે. સર, આપણે સૌ કોઈ જોઈએ છે કે લગ્નમાં સાત સાત જન્મ સાથે રહેવાના જે કોલ આપતા હોય છે તેની વચ્ચે એ જ બંને વ્યક્તિ જ્યારે કોર્ટમાં એકબીજા પર આક્ષેપ કરતા થાકતા નથી, આરોપ મૂકતા થાકતા નથી, એવું શું બની જતું હશે કે એક સમયે એકબીજા ગળા ડૂબવું હોય ને અચાનક આવું થવા લાગે છે રાતોરાત? જુઓ, સમર્પણની ભાવના નથી અને ઈગો ક્લેશ છે અને ધૈર્યતા, ત્રણેય ખૂટે છે. હું તમને ત્રણ સ્તરમાં વાત કરું. બિલકુલ. ગરીબ લોકોમાં, એટલે આપણા જેવા મિડલ ક્લાસના કે ગરીબ લોકોમાં શું પ્રોબ્લેમ હોય છે, કેટલીક આર્થિક સમસ્યાઓ હોય તો પણ આ છૂટાછેડાનું કારણ બનતું હોય છે. કારણ કે માં જ્યારે બને તમારી જાણ ખાતર, જ્યારે એક દીકરીનો જન્મ થાય ને ત્યારે એક માનો જન્મ થતો હોય છે, ત્યાં સુધી પત્ની જ હોય, પણ એને દીકરી કે દીકરો એનો જન્મ થાય, સંતાનનો જન્મ થાય ત્યારે એક માનો જન્મ થતો હોય છે. પછી માં માટે આખે આખું વિશ્વ છે, એનું બાળક છે. જી, બાળક માટે ભલે આખું વિશ્વ મોટું હોય, માં માટે એ બાળક છે, એ જ એનું વિશ્વ છે, એનું જ કલ્યાણ થવું જોઈએ, એના પરિવારનું, ટૂંકમાં પછી પોતિકા કુટુંબનું અને એ બધું થવું જોઈએ. આપણે ત્યાં શું થાય છે, ત્રણ પ્રકારની મુશ્કેલીઓ હોય છે. યા તો આર્થિક, પહેલામાં પહેલી વાત તો એ. બીજું થાય છે વ્યસન, પતિને કોઈ પણ પ્રકારના વ્યસનો હોય, પછી માણસ કંટાળી જાય. કારણ કે આફ્ટર ઓલ પત્નીએ લગ્ન કર્યા, સાત ફેર્યા ફેર્યા, બધી વાત સાચી, પણ તમને માણસ સમજીને કર્યા ને, જાનવર સમજીને તો કર્યા નથી. એટલે તમારામાં જેમ જેમ માનવતાનો હાસ થતો જાય અથવા તો માનવતાનો સ્તર નીચે ઘટતું જાય, એમ એ જે સાત જન્મોના બંધનવાળી પતિવ્રતા સ્ત્રી હોય એ પણ એમ માફ કરે કે ભગવાન સાત તો જવા દો, આ ભાવે પૂરો થાય એમ નથી. કારણ કે એમાં એના સંતાનનું પણ ફ્યુચર, એટલે કે ભવિષ્ય ઉજ્જવળ જોતી ન હોય, પોતાનું ન જોતું હોય, કુટુંબ ખાનદાનની પ્રતિષ્ઠા ન જોતી હોય. એટલે ત્રણ પ્રકારે છૂટાછેડામાં આર્થિક, પછી આ મેં કીધું વ્યસનિક, એ પણ એક પ્રોબ્લેમ છે, ને બીજી ધૈર્યતા, સમર્પણ, એ ભાવનો અભાવ. એ વાત હું જે કરીએ છીએ હાર્દિક પંડ્યાઓ માટે લાગુ પડે છે અથવા તો અપર ક્લાસના લોકો માટે લાગુ પડે છે. કારણ કે એમાં ધૈર્યતા નથી, સમર્પણની ભાવના નથી, અને હંમેશા ઈગો ક્લેશ થાય છે, મેં ભી કુછ કમ નહીં એના જેવું. ભાઈ સાહેબ, તમે કોઈની સાથે મેરેજ કરો છો, ધારો કે પછી તમે મીણબત્તીની જેમ ઓગળી જાઓ તો જ તમારો મેળ પડે. મીણબત્તીની વાટ જે છે એ એટલા માટે પ્રજ્વલિત રહે છે કે એનું મીણ આખું ઓગળી જાય છે. તમે ઓગળી જાઓ તો તમારું સંસાર જે છે દૈદીપ્યમાન બને. પણ આ લોકો બધા મોટા માણસોમાં કેવું છણકો હોય છે, ઓલા ડોન ફિલ્મમાં આપણે કે મુજે તેરે જૂતે અચ્છે નહીં લગે એમ કરીને ગોળીમાં જ મન નાખે, હાલાકી એ જાસૂસ હોય છે. એમ આ બધા જે સેલિબ્રિટીઝ જે પરણે છે એ લોકો, મેં કીધું મનથી મન ને દિલથી દિલને નથી પરણતા, એ તમારું સ્ટેટસને પરણે છે. તમારું કેરિયર, સ્ટેટસ, સંપત્તિ, તમારી આવડત, કૌશલ, હોદો, પદ, પ્રતિષ્ઠા એને પરણે છે. એમાં કંઈક ડખો થાય એટલે વાત થઈ ગઈ પૂરી. એ જે સમર્પિત ભાવ તમે એમ કહ્યું શું છે, હું આપને કહું કે જનક રાજાની દીકરી માં જાનકી, એ પણ રજવાડાને ઘરે જ રાજકુમરી હતા ને, એને કઈ ગરીબી તો હતી નહીં. એ જ્યારે રામચંદ્રજી ભગવાન દશરથના પુત્ર સાથે એના વિવાહ થયા ત્યારે જાહો જલાલીની તો કોઈ સીમા ન હોય, પહેલી બાજુ રાજા, આ બાજુ રાજા, તો લગ્ન થયા, બધી જ વ્યવસ્થા થઈ, પછી કૈકેયીએ કીધું 14 વર્ષનો વનવાસ ને મારા ભરતને ગાદી, તો તે દિવસે વનવાસ તો રામને હતો ને, માં જાનકીને તો હતો નહીં. શરતમાં જાનકી ક્યાંય હતા જ નહીં, અને જાનકી તો હજી છોડો કે પતિનો એ પડછાયો હતા માની લ્યો, પણ લક્ષ્મણને ક્યાં કઈ લેવા દેવા હતું. પણ લક્ષ્મણે કીધું કે જો મારા ભાઈને આવું કષ્ટ હોય ને એનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હોય તો મારી જિંદગીનો કોઈ અર્થ નથી. અનુજ એટલે નાનો ભાઈ, અનુજ એટલે નાનો ભાઈ, હું મારા ભાઈની રક્ષા કરજે, હું પણ જાઉં ને એનો ત્યાગ તો ઇથી મહાન. જુઓ, રામ અને સીતા કમસે કમ સાથે તો હતા, જંગલ તો જંગલ સાથે તો હતા. લક્ષ્મણને તો એના પત્ની સાથે નહોતા, એ પત્ની તો અહીંયા અયોધ્યામાં, અને લક્ષ્મણ વનવાસમાં નીકળી ગયા રામની રખેવાળી કરવા, અને માં જાનકીની રખેવાળી. જાનકીની રખેવાળી પણ કેવી કરી કે માં જાનકી સામે એણે ક્યારે ઊંચું નજર કરીને નજરથી નજર રખ મિલાવી, આટલી મર્યાદા જાળવી. જ્યારે રાવણ એને લઈ ગયો અને જટાયુ બચાવ્યા, અને એણે જ્યારે સીતાજીએ બધા એના ઘરેણા નાખ્યા નીચે, તો બતાવ્યું કે આ રસ્તો
કે આ ખબર પડે કોણ ક્યાં લઈ ગયા. તો જ્યારે શોધતા શોધતા રામે કીધું કે આ બધા ઘરડા તો આ મારી પત્ની સીતાના છે, બધાએ કીધું કોનું ક્યાં છે, વર્તી જાવ છે, કોણ વર્તે. લક્ષ્મણે એમાંથી એક જ ઘરેણું વર્તી બતાવ્યું, એ પગના ઝાંઝર, એ સિવાય હાથની વાત નહીં, વીંટી નહીં, ગળાનો હાર નહીં, કશું જ નહીં. શું કામ, એણે પગથી ઉપર તો ક્યારેય મા જાનકી વાનું જોયું પણ નહોતું. એણે કીધું હતું કે આ મા જાનકીને એ હું ચરણ સ્પર્શ કરવા આવતો તો પગે લાગવા, કારણ કે મારી મા સમાન છે, એટલે હું એના ચરણને કારણે ઓળખું છું કે આ ઝાંઝર કમસે કમ માતાજીના છે. આ મર્યાદા આપણા હિન્દુ સંસ્કૃતિની છે. અને મા જાનકીએ ક્યારેય ધૈર્યતા ન ખોઈ, સમર્પિત ભાવમાંથી ચલિત ન થયા, કે પોતાનો ઈગો ન કીધો કે ભાઈ હું જનક રાજાની દીકરી છું, મારે દાસ દાસ્યું છે, કરોડો લોકો મારી સેવા કરે એમ છે, પૈસા ધન દોલત ઐશ્વર્યનો કોઈ પાર નથી. અને એ ઉઘાડે પગે ચાલી નીકળ્યા, બધી જ વસ્તુ એક તરફ મૂકીને, ન દાસ દાસીને કીધું, ન એના સૈનિકોને કીધું, ન એના ફાધર મધરને વાત કરી કે ભાઈ મારા બહુ દુઃખ પડ્યું છે, ન એક પણ ઘરણાથી માની કોઈમાં મોહ રાખ્યો. એણે કીધું હું ફૂલની જે વેણી છે ને એને હું ઘરણા બનાવી લઈશ, અને ઝાડની છાલ છે એના વલકલ એટલે એની છાલના હું વૃક્ષના જે છે એના હું વસ્ત્ર બનાવી લઈશ, અને જ્યાં જે કોઈ મળશે એનાથી હું ચલાવી લઈશ. અને એણે ફળ ફૂલ ખાઈને ચલાવી લીધું, અને ત્યાં જંગલમાં જે જાનવર મળ્યા, દાખલા તરીકે પછીથી આપણને ખબર પડી કે આ તો કપિવર હનુમાન છે, પણ એના સપોર્ટથી રહ્યા. પણ એણે ક્યારે ભગવાન શ્રી રામ એટલે કે પોતાના પતિ વિશે એક શબ્દ ક્યારે ઉચ્ચાર, ગેરશબ્દ જેને કે એ ઉચ્ચાર્યો નથી. ત્યારે એનો ઇતિહાસ 5000 વર્ષથી આપણે સાંભળતા આવીએ, વાલ્મીકીથી માંડીને તુલસીદાસથી માંડીને વેદ વ્યાસથી માંડીને મોરારી બાપુ સુધીના એક જ કથા કરે છે, એમાં કોઈ ડાયવર્ઝન નથી આવતું. ક્યારેય એવું નથી બનતું કે સીતાનું વર્ણન પછી વિભીષણે કર્યું હોય, એવું ક્યાંય નથી આવતું. રાવણ સિવાય કોઈ કરતું નથી, અને વિભીષણે પણ જે કર્યું એ જ બધું ચાલે છે, એ જ મૃગલો, એ જ સોનાની ઝાળ, એ જ તૃષ્ણા, એ જ લક્ષ્મણનું પાછળ જવું, એ લક્ષ્મણ રેખાને લાંઘી જવું, અને એ જ રાવણનું ઉઠાવી જવું. આ બધી જ કથાઓ તમને ને મને સંપૂર્ણપણે કંઠસ્થ છે. તેમ છતાં આપણે 5000 વર્ષથી ધરાણા નથી. શું કામ, એ મોટી સમર્પિતતાની કથા છે. એક પતિવ્રતા સ્ત્રી એના પતિ માટે થઈને કેટલું સમર્પણ કરી શકે છે, તો એનું જીવન ધન્ય છે, અને એને મહાગ્રંથ તરીકે આપણે લઈએ છીએ. એટલે આપણા લગ્નનો જીવન હવે ભલે ધીરે ધીરે આ બધું ઘટતું જાય છે, તેમ છતાં એ ઘટવાની નોંધ લેવા કરતાં લાખો પરિવાર હજી જીવે જ છે ને. બેસુમાર ગરીબીમાં પણ તમે જુઓ, લાખો પરિવાર ગમે તેમ કરીને બે છેડા ભેગા કરીને એ માને છે કે મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા, સિવાય કે અનિવાર્ય કારણો હોય જે સાંપ્રત કાળ પ્રમાણે. બાકી લાખો મહિલાઓ સમર્પિત ભાવથી એના પતિની સાથે જીવે છે, સંતાનોને ઉછેરીને મોટા કરે છે, દુઃખમાંથી સુખમાં આવે છે. એનો અર્થ એમ છે કે જે આ લોકો સેલિબ્રિટીઝ કરે છે એ લોકોએ ધૈર્યતા ખોઈ છે, આ લગ્ન સંબંધ જે છે એની પવિત્રતા ગુમાવી દીધી છે. એટલે હિન્દુ લગ્ન પ્રથા જે છે એમાં સમર્પિત ભાવ છે, આ ડિગ્નિટીઝ લોકોને લાગુ પડતી નથી. એને એના નખરા જે છે એ મહત્વના છે. સારી નેલ પોલિશ ન લઈ આવો, સારી જગ્યાએ તમે એને લઈ ન જાઓ, સારી પ્રમાણે સ્ટેટસ પ્રમાણે એનું ઔચિત્ય ન જળવાય, એટલે આ લોકો હાજી હા છૂટા પડી જતા હોય છે. નહીંતર ઐશ્વર્યા રાયને તો કે અભિષેક બચ્ચનને, હાર્દિક પંડ્યા હોય કે એના પત્ની હોય, ક્યાં કોઈને નાખા માગ નથી એટલો પૈસો છે. હવે એમાં અમિતાભ બચ્ચન ધારો કે એની દીકરીને નણંદને, એટલે કે આ ઐશ્વર્યાની નણંદ અમિતાભ બચ્ચનની દીકરી, હવે એને જલસા બંગલો આપી બી દે કે ન આપી દે, તો ઐશ્વર્યા રાય પણ ક્યાં કમ છે. અને એ તો કોઈ ફિલ્મ કરીને બધું લઈ શકાય એમ છે. સંબંધનું મૂલ્ય છે, પણ એ એવું નથી હોતું. હું એ જ કહેવા માગું છું કે તમે વ્યક્તિત્વને પરણતા નથી, તમે વ્યક્તિને પરણો છો. તમે એવી વ્યક્તિને પરણ્યા જેને જલસા અને ફલાણું નામના બે બંગલા છે, જે અમિતાભ બચ્ચનનો દીકરો છે, જે ફિલ્મ સ્ટાર છે. હવે એ બધું મટતું જાય એટલે તમને એમાંથી રસ ઓછો થતો જાય. અંદર ખાને જે હોય ત્યાં બહાર આવેલી વાતની વાત કરું છું. એમાં હાર્દિક પંડ્યાના પણ શું છે, તમે જુઓ લટુડા પટુડા બે ના હાલે, તમે બી હજી તો કાંઈ છૂટાછેડા થયા, હવે થઈ ગયા, પણ પહેલાં તો નતા થયા. ત્યાં સુધી તમે જો એના વાઇફને ફોટા તમને જુઓ તો ચારેક વાર ગમે એની અને રડતા ફરતા તમને જોવા મળે. અને હાર્દિકે એના જેવું તો હાર્દિકે તો કર્યા ભોગવા છે, એણે એવું ઉટપટાંગ કર્યું છે. તો તમે જ્યારે લગ્ન જે તમારું જીવન છે એને ગાંભીર્ય ન લ્યો અને તમે છકી જાઓ, તમારી પાસે અઢળક સંપત્તિ આવી છે, પ્રસિદ્ધિ મળી ગઈ, તમે સેલિબ્રિટી બની ગયા, ક્રિકેટમાં ભલે તમે ગમે એવા મહાન બેટધર કે ઓલરાઉન્ડર હો, ઓલરાઉન્ડર લોકો જીવનમાં હોવા જોઈએ.
એક વ્યક્તિ છે એ પત્નીનો પતિ થવો જોઈએ, પિતાનો પુત્ર થવો જોઈએ, માતાનો દીકરો થવો જોઈએ, બેનનો ભાઈ થવો જોઈએ, પડોશીનો મિત્ર થવો, તો બધું થાય એવું નથી હોતું, એટલે આપણે આવી કાર્ય કરવી પડે છે. સર, આપણે ઇતિહાસની વાત કરી રહ્યા છીએ, જો ભૂતકાળ તરફ જો નજર કરીએ તો એક એવો સમય પણ આપણે જોયો છે કે ભાઈ બાળક જન્મે ત્યારે પારણામાંથી જેના સંબંધો નક્કી થઈ જતા અને 20 વર્ષ સુધી તો એની સગાઈ સંબંધો રહેતા, અને પરિસ્થિતિ આજે એ છે કે 20 વર્ષ સુધી લગ્ન જીવન પણ નથી રહેતો. તો કદાચ એવું થઈ શકે, અને એ પણ આપણે સાથે વાત કરીએ કે ભાઈ એ સમય એવો હતો કે ભાઈ જોવાના પણ કોઈ સંબંધો નહોતા, મા બાપ નક્કી કરે એ વસ્તુ ફાઇનલ ગણાતી, અને તેમ છતાં પણ સંબંધો છે તે અંતિમ શ્વાસ સુધી રહેતા. આજે આ બધી વસ્તુ છે અને કદાચ આ પરિણામ આવી રહ્યું છે. એવું છે ભાઈ કે પેલા આપણે રોગ નોતરીએ, આફત નોતરીએ, અને પછી આપણે ડેમેજ કંટ્રોલ કરવા જઈએ. જે અગાઉના જમાનામાં તમે કીધું તેમ કે બચપનથી તો છોડો, ગર્ભધાન થતું ત્યારે આપણે ચાંદલા કરી અને એકબીજાના વેવા વેલા નક્કી થઈ જતા કે જો તમને દીકરી આવે ને મને દીકરો આવે તો આપણે વેવા વેલા, હજી તો એનું પ્રાગટ્ય જ નથી આ પૃથ્વી ઉપર, ત્યાં જ નક્કી થઈ જતું હતું. હવે એને તથાકથિત મોડર્ન લોકો જેને કહેવામાં આવે છે એ લોકો એ શીખ્યું, ઓહો આ તો અંધશ્રદ્ધા છે. દરેકને પોતાનું પાત્ર પસંદ કરવાની એમ કે અધિકાર હોવો જોઈએ, આવા પત્ર ખાંડી એને કારણે ઘણો મોટો સત્યાનાશ કર્યો છે. બધી જો દુનિયામાં દરેક વસ્તુની એવરેજ હંમેશા જોવી જોઈએ, અપવાદ ન જોવો જોઈએ. અપવાદરૂપ કિસ્સામાં એ લોકો સાચા કે ભાઈ પાત્રની પસંદગી કરવાની તમને તક મળે તો સારી વાત છે, કારણ કે તમે જ્યારે એને કશી ખબર નથી, આને કશી ખબર નથી, બે પાત્રને તમે જોઈન કરી દો તો સ્વાભાવિક છે કે એને જામે કે ન જામે, અથવા તો બેના મન તન ધન મળે કે ન મળે, તો પ્રાણે ગોઠવાઈ જવું એવી એ જે દલીલ છે એ મહદઅંશે સાચી છે, પણ સર્વાંગી રીતે સાચી નથી. શું કામ? લગ્નથી તો બે ખાનદાનનું ભેગું થવું તે છે ને, લગ્નથી તો બે માં એક ને એક બે ન થવાનું, બે ને બે પાછળ એક થઈ જવાનું છે. આ લગ્ન તો તમારે એક દૂજે કે લીએ હોના ચાહીએ ને, એક બીજા વિરુદ્ધમાં નહીં, એક દૂજે કે લીએ હોના ચાહીએ. તો પેલા જમાનામાં એવું હતું જે અંગ્રેજોથી માંડીને બધાએ આપણને ખોટા રવાડે ચડાવી દીધા કે આ બાળ વિવાહ, બાળ વિવાહ 100% ખોટી વાત છે, બાળ વિવાહ ન કરાય, પણ નક્કી કરવામાં કાંઈ વાંધો નથી હોતો. શું કામ હોય છે એની તો એક થિયરી છે સાહેબ, કોઈને કાંઈ ખબર નથી, બધા ગાંડા ગદડે છે. બાળ વિવાહમાં કેટલી ફેસિલિટીથી ખબર છે, 5 વર્ષનો છોકરા નાના હોય ત્યારે નક્કી થઈ જાય કે તારે આની સાથે લગ્ન કરવાના છે, બંને એ બંને કંઈ ખબર નથી બાળકને તો, ઓબ્વિયસલી ભલે ખબર, કારણ કે અગાઉના જમાનામાં શું હતું, આવું વાહન વ્યવહારની વ્યવસ્થા એટલે આજુબાજુના ગામડામાં જ આવા સંબંધો થતા, અને સંબંધો પણ આજુબાજુના ગામડામાં જ રહેતા, વધી વધીને બળદગાડાથી જઈ શકાય એટલી જ વાતો હતી, બાકી ફ્લાઇટ કે આ કે રેલ કે બસ કે એવું તો હતું નહીં. હવે જુઓ કેવી વ્યવસ્થા થતી કે બાળકના ગોઠવાઈ ગયા સંબંધો, પણ હવે પ્લસ પોઈન્ટ શું હતું, જે અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ ને, કદાચ ન ભોગવતા હોત જ્યાં જૂની પ્રથા ચાલુ હોત તો, અથવા તો મહદઅંશે ઓછી ભોગવતા હોત, કઈ રીતે હું આપને સમજાવું છું. 5 વર્ષના બાળકને કશી જ ખબર નથી કે પત્ની એટલે શું, સસરા એટલે શું, સારો એટલે શું, જમાઈ એટલે શું, કશી ખબર નહીં. ઓકે વેલ, પણ એ 5 પછી 7, 8, 9 વર્ષનો થાય ત્યારે ભલે બીજી કશી જ એને ખબર ના પડે, પણ કાંઈક એવી તો ખબર પડે કે આ છોકરી છે ને હું છોકરો છું, ત્યાં સુધી તો પહોંચ્યા હોય છે. સાંભળજો, હવે એટલે એ સમયે એને ધીરે ધીરે કહેવામાં આવતું કે બેટા જુઓ, તારા ફલાને ઠેકાણે વેવિશાળ કે સંબંધ કરી દીધો છે, તારા સસરા હમણાં આવવાના છે, તો બીજું બધું કઈ ના, ઓલાને કઈ ખબર ના પડે, પણ એને એટલી ખબર પડે કે કમસે કમ મારે વ્યવસ્થિત તો રહેવું પડશે. હાવ ધરપાટી જે બાળક જે છે, ગમે એમ રે ધાબરપાટી કરનારો એમ ના રહેવાય, કમસે કમ સસરા આવે એટલે વ્યવસ્થિત તો રહેવું ને, કારણ કે સસરા બાજુના ગામમાંથી જ હોય, આડા આવવાથી બહુ પરદેશ તો હતા નહીં, તો એને ગમે ત્યારે આવવાનું થતું હોય. એટલે એક તો એ સુવ્યવસ્થિત રહેતા થોડોક શીખે, બીજું ઘરના કહી રાખે, જો બેટા તારી ફલાણા દિવસે રાડ આવી હતી, તો ઝઘડો કર્યો હતો, ફલાણું કર્યું હતું કે તે માની લો કે કંઈ બીજું કંઈ ખરાબ કર્યું છે, નાનું મોટી પવિત્ર જેને કહી શકાય એવા ગુનાની વાત કરું છું, તો કે જો આજુબાજુવાળાને ખબર પડે, જો તારા સસુ સસરાને ખબર પડે બહુ ખરાબ લાગતો કે આ ફલાણા ભાઈ તો આવા હાવ કરે છે, તો બેટા એ બહુ ખરાબ લાગે, આ ન કરવું. એનામાં પહેલેથી જ એક મર્યાદાપણું આવતું જાય. બીજું એક વસ્તુ એને નક્કી તો છે, મારું પાત્ર તો નિશ્ચિત થઈ ચૂક્યું છે, હવે એ પછી પોતે લાયક બને કે એ પછીની ઘટના છે, પણ એ સૌથી પહેલા એને પાત્ર તો મેળે પડી જ ગયેલો છે. તો એનું પાત્ર જ્યારે નક્કી થઈ જાય ત્યારે એને કોઈ પણ જગ્યાએ કુદ્રષ્ટિ કરવાની આવશ્યકતા રહે નહીં, એ ફિક્સ છે કે આપણું
ગોઠવાઈ ગયેલું છે ટૂંકમાં આપણી ભાષામાં લ્યો ને, એને કારણે એક તો એ મર્યાદા રહી, બીજું એને એમ થાય ને કે મારો વળતો પડવો છે ને, જેમ જેમ ઉંમર વધતી જાય, 9, 10, 11, 12 વર્ષ થાય, કુમાર અવસ્થામાં આવે તો એને એટલી તો ખબર પડે જ કે હવે કમસે કમ મારો વળતો પડવો જોઈએ, ખરાબ તો ન જ લાગો. અને એ જમાનામાં શું હતું, કાં ઘોડા ખેલવવાનું આવતું, અવળા હવળી હોળી ટપી જાવ એવું આવતું હતું, ત્યાં લડાઈ આ ટાઈપની હતી મલખમવાળું, 3 જણાની સામે બથોબથ તમે આવો અને તમારે જીતી જવું જોઈએ, ત્યાં આવી અત્યારે છે એવું તો કશું હતું નહીં. એટલે એ સક્ષમ બનવા, પોતાના સામેના પાત્રને લાયક સક્ષમ બનવા માટે થઈને એ સંપૂર્ણપણે સતેજ રહેતા, એ ક્યારેય એવી રીતે કોઈ અવળા કૃત્ય ન કરે જેથી કરીને એને, એના પાત્રને કે એના માવતરને કોઈને ખરાબ થવું પડે. એટલે આ પણ એક કન્ફર્મેશન હતું. એટલે 3, 4, 5 દ્રષ્ટિએ તમે જુઓ તો બાળ વિવાહનું નક્કી થવું એ એટલી બધી આમ જુઓ તો મોટાભાગે સારી વાત હતી કે જેનાથી અત્યારે તમે જુઓ ઘરમાં પરિવારમાં આપણે બધા છાપાઓમાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ, સગા સંબંધીઓથી પણ પીડિત હોય છે આપણી બેન દીકરીઓ, સગા સંબંધીઓથી. તમે કલ્પના કરો, બીજા તો જુદી વાત છે, પડોશી કે બીજા કે એ તો અલગ દુનિયા છે, પણ તમારા કુટુંબમાં પણ એવા, તમારા એટલે આપણા બધા જના કુટુંબમાં એવી ઘટના બનતી હોય છે. તમે જુઓ મોટી મોટી સેલિબ્રિટીઝ જે છે, આપણે તો બધા બોલતા નથી શરમના માર્યા આપણી સાથે જે થયું હોય તે, પણ મોટી મોટી સેલિબ્રિટીઝ છે તમે જુઓ, એ લોકો કહે છે ફિલ્મ સ્ટારથી માંડીને બધાય કે ભાઈ અમારી સાથે અમારા સગા મામા કાકા ભત્રીજા ફલાણા ઢીકણા એણે આવું આવું દુષ્કૃત્ય કર્યું હતું, પણ હવે જે તે સમય હતો એમ કરીને વય, કારણ કે એની વય બહુ નાની હોય. એ શું કામ થાય છે, કારણ કે હવે શું થાય છે, હવે છોકરો ખાલી ઉંમર લાયક થાય છે, બાકીની લાયકાત તો ઘટતી હોય. હવે ઉંમરનું કામ કરે કે ઋષિ મુનિના દીકરા તો છે નહીં, હવે ઉંમરનું કામ કરે એટલે એને કોઈ પણ ભોગે તમને જેમ સવારે જમવાનું જમ્યા વગર હાલે નહીં, તમને તમારે જે કાંઈ જરૂરિયાત છે, પેટ્રોલ જેમ ગાડી છે પેટ્રોલ વગર ચાલે નહીં, તમે ભોજન વગર ચાલે નહીં, એવી રીતના દરેક પ્રકારની તમારે આવશ્યકતા હોય એના વગર હાલે નહીં. એટલે તમે શું કરો, અવળ હવળ મંડો કરવા, સત્યાનાશનો પાયો જેને કહેવાય, એને કારણે ઘર ગૃહસ્થીમાં પણ આપણું સંયુક્ત કુટુંબ હોય તો એમાં બધા પાત્રો જે છે એની સલામતી હવે જોખમાતી જાય છે. એક જમાનામાં તો સંયુક્ત પરિવારમાં તો એટલે સલામતી હતી જ, પણ હવે કારણ કે તમારી પાસે મોબાઈલ છે, મોબાઈલમાં દુનિયાભરની સારી ને ખરાબ બધી વાતો છે, એટલે તમે જે કંઈ શીખો કરવો જોઈએ તમે અપનાવો ક્યાં કે અજમાવો ક્યાં, પહેલામાં પહેલાં તો તમારા આસપાસમાં જ, કારણ કે તમે એટલા મોટા તો કોઈ છો નહીં કે તમે ગમે ત્યાં ગમે એ કરી શકો, એટલે તમારી એક મર્યાદા હોય, એટલે તમે સૌથી પહેલો શિકાર કેને બનાવો જેનામાં કાંઈ બુદ્ધિ નથી. એટલે તો આપણે છાપામાં વાંચીએ 5 વર્ષની દીકરી 4 વર્ષની દીકરી ઉપર દુષ્કૃત્ય થાય છે, શું છે, બાળકને કાંઈ ખબર નથી, તમને બધી ખબર છે એને તો ખબર નથી, તો એવું શું કામ થાય છે, કારણ કે તમે કેવળ ઉંમર લાયક થયા છો, બીજું તમારી કોઈ વ્યવસ્થા નથી, બાકી સમાજ પાછી તમારી ઉંમર સિવાયની બધી જ લાયકાત તપાસે છે, તમે શિક્ષિત છો કે નહીં, ભણેલા છો કે નહીં, રૂપાળા છો કે નહીં, વ્યવસ્થિત છો કે નહીં, તમારું કંઈ આગળ પાછળનું બેકગ્રાઉન્ડ શું છે, તમારું ફ્યુચર શું છે વગેરે વગેરે. હવે એમાં તમે લાયકાતમાં ઠીક ન પડો એટલે તમારી સાથે કોઈ માણસ સંબંધ બાંધતા પહેલાં 100 વખત વિચાર કરે, કાં પછી તમારા જોગું જ ભટકાડે કે તમે એ જ લાગના છો એવું થાય, અને કાં તમારા જેવું પાત્ર ગોતતા તમારે સમય લાગે, એ સમય દરમિયાન તમારે આ બધા જ કાળા ધોળા કરવા પડે. એ જે અગાઉની પ્રથા હતી એ દ્રષ્ટિએ તમે જે જુઓ કે એક વસ્તુ નિશ્ચિત થઈ જાય, બે ખાનદાન પરિવારો એકબીજાને ગોઠવાઈ જાય કે તમારી દીકરી મારો દીકરો, તો પરિવાર પણ જિંદગી આખી એ બાળકો નાનાથી મોટા થાય ત્યાં સુધી તો એણે સંપ રાખવો જ રહ્યો, કારણ કે બેયનો સ્વાર્થ છે, મારી દીકરી દુઃખી ન થવી જોઈએ, આને એમ થાય કે દીકરાને બીજું ગોતવું ન જોઈએ, એટલે બે પરિવાર એ કારણ બે કુટુંબ એટલે ખાલી બે નહીં, પછી આનાય બધા પરિવાર આનાય બધા પરિવાર, તો તમે વિચાર કરો 50 જેટલા કુટુંબો જે છે ને એ પહેલાં તો જ્યાં સુધી આ બાળકો મોટા ન થાય ને ત્યાં સુધી ફરજિયાત એકતા એનામાં જાળવવી પડે. તો એટલે આપણો દેશ છે ને એ સંગઠિત દેશ હતો ને કુટુંબ ભાવના આપણામાં મહાન રહેતી હતી. એટલે અત્યારે જે આ પ્રોબ્લેમ થાય છે એનું કારણ એ છે કે કેવળ ઉંમર લાયક તમે થાવ છો, બીજી બધી લાયકાતોમાં ટૂંકા પડો છો, અને બાકીના બધા લોકો જે છે તમારી બધી જ લાયકાત તમને માપે છે, એમાં તમે માફક નથી આવતા, તમારો ઉંમર પ્રમાણે મેળ નથી પડતો, એટલે તમારે બધા જ જેને કહેવાય આડાઅવળા રસ્તા અપનાવવા પડે છે અને અંતે સત્યાનાશ વહોરી લેવો પડે છે. એ આ પ્રોબ્લેમ છે, એના કરતાં બેટર હતી જૂની જે હું કહું છું પ્રથા હતી તે. સર, એ વાત કરવા, એ વાત અંગે વાત કરતા પણ આપણું મસ્તક છે ત્યાં શરમથી ઝૂકી જાય કે આજકાલ એવો ક્રેઝ જોવા મળી ગયો છે. તમે પણ ન્યૂઝપેપરમાં કદાચ લખ્યું હશે અને વાંચ્યું પણ હશે કે ભાઈ એકબીજાની મરજીથી પત્ની બદલાવાના પણ હવે એક ક્રેઝ ચાલ્યો છે. આ બધી વસ્તુનું ક્યાંક વધુ પડતું અનુકરણ પશ્ચિમી સંસ્કૃતિનું એ પણ આ સંબંધોમાં તિરાડ પડવાનું કારણ હોઈ શકે. જુઓ સાહેબ,
માનો તો ગંગામાં ને તો બહેતા પાણી, તમને જ્યારે ખબર હોય કે આ તમારી પત્ની છે. જુઓ, શિવાજી જીજાબાને ન્યાજ જન્મે, ધરાવીન ધાન નીપજે ને કુડવીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. જેને ઇતિહાસ સર્જવા છે એને આવે ખેલ ખવાડા, એ જે છે ને એનો મેળ, એનો કોઈ દી આવે એની મેળ. જેને ઇતિહાસ સર્જવા છે, જેને પોતાનો વંશ વેલાનો કીર્તિ જે છે એ ગગનભેદી કરવી છે, જેને દંતકથારૂપી જીવન જીવવા છે, જેને આપણે ને તમે અને આના પછીની હજારો વર્ષ સુધીની પેઢીઓ જેના ગુણગાન ગાઈને કે જેના વખાણ કરીને આપણે પોતે પ્રેરિત થઈએ છીએ, એવી જેને જિંદગી જીવવાની કલ્પના છે એ આ તમે જે કહો છો એ છીછરા વેળામાં પડે જ નહીં. અને જે લોકો આવું કરી રહ્યા છે, પત્નીને બદલાવીને હાથ પડે છૂટાછેડા દઈ દેવા અને પત્ની હોવા ઉપરાંત બીજા સ્ત્રીઓ સાથે કે પર પુરુષ સાથે સંબંધો રાખવાને, આ તો બધા સાહેબ છીછરાપણાની ચરમસીમા છે. એમાં હું દૈવ્યત્વ કે માનવત્વ પણ નથી જોતો. દૈવ્યત્વ તો જુદી વાત છે, એ માનવત્વ પણ નથી જોતો. કારણ કે તમારી પાસે કેવળ શારીરિક ભૂખ સંતોષવા સિવાય કોઈ વસ્તુ તમારી પાસે પ્રાધાન્યમાં રહેતી નથી. તમારે જો તમારી જાણ સંબંધ જે છે સ્ત્રી અને પુરુષનો સંબંધ એ અપવિત્ર તો છે નહીં, તો જે એવું હોત તો કોઈ ભગવાન પરણેલા હોત નહીં. સંસાર તો એના વગર ચાલે એમ જ નથી. પણ એ પવિત્રતા ક્યારે જળવાય કે તમે એક દૂજે કે લીએ, આમાં બીજું કોઈ વચ્ચે આવે જ નહીં. સૂર્યની સાક્ષી ને આપણે કહીએ ને બ્રાહ્મણના વચને તમે જ્યારે એકબીજાની સાથે ગોઠવાઓ છો તો એના જે છે દંતકથા કે એના ઇતિહાસો રચાતા હોય છે. ત્યાગ ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાંડીએ, એવું ક્યારે થાય? એ આ ભેળપુરીની જેમ તમે હાથ પડે ત્રણ બદલાવો એમ ન થાય. એટલે જે લોકો આ કરી રહ્યા છે ખેલ ખબાડા હું તો કહીશ ને, અને છીછરા વેળા ને સત્યાનાશ વેળા, કે એ પત્નીઓ બદલાવવી કે હાથ પડે છૂટાછેડા આપી દેવા કે બીજી પત્ની કે બીજા પતિ સાથે સંબંધ રાખો, કે એ બધી બાબતો તો હું એને દુષ્કૃત્યથી વિશેષ કાંઈ નહીં કહું. એ તો વિકૃતિ છે. વિકૃતિ હોય ત્યાં સંસ્કૃતિનો જન્મ થાય જ નહીં ને. સંસ્કૃતિ તો મર્યાદા પુરુષોત્તમ હોય એની ત્યાં થાય. સંસ્કૃતિ એવા જેવા તેવા ત્યાં થાય નહીં. એભલ વાળો થઈ ગયા તો એભલ ગયો નહીં જો વર્લ્ડ, એ આપણે જાણીએ છીએ કે આવડો હતો એભલ વાળો અને એના બાપા સભામાંથી દરબારમાંથી ઘરમાં આવ્યા, ઘોડિયામાં ઇચકતો હતો એભલ વાળો ઘોડિયામાં. અને એણે એભલ વાળાના બાપાએ ઘરમાં તો કોઈ નહોતું, એભલ વાળો એના પત્ની અને આ એભલ પોતે, એભલ વાળો એ ઘોડિયામાં ત્રણથી ચોથો અને ઘોડિયામાં બાળકને ખબર હોય શું હોય, તો એણે પાણીનો ખાલી એની પત્ની ઉપર છંટકાવ નાખ્યો. એભલ વાળાએ પાણી, એભલ વાળાના બાપુજીએ એના એની પત્ની ઉપર પાણીનો છંટકાવ એક સિમ્પલ મશ્કરી ખાતર નાખ્યો. એમાં શું થયું તમને કહું, એમાં એભલ વાળો જે છે એ ગોદડું કે જે કંઈ લુગડા જવું હતું એ માથે ઓઢી ગયો. એ અનાયાસે, એ પાછું કંઈ એને તો ખબર પડતી જ નથી હોતી બાળકને તો, પણ અનાયાસે ઓઢી ગયો. એટલે શું થયું તમે જુઓ, એની એભલ વાળાના બાપા એટલે એભલ વાળાની માએ શું કીધું એના પતિને, કે જુઓ આ બાળક આપણી એભ ભાળી ગયો, માની એ દીકરો ભાળી જાય અને માથે લુગડું નાખી દે. એટલે તેદી જોગ માયા જીભ કરણી સીધાવી સ્વર્ગવાસમાં, અમ દેશની એ આજે રમણી અમર છે ઇતિહાસમાં. હવે મારે જીવાય નહીં, કારણ કે મારા દીકરાની સામે મારી આંખો છે ને હવે ઝૂકેલી જ રહેશે, કારણ કે મારું એભ ભાળી ગયો છે. હવે મારે જીવવું ન જોઈએ. આવી જનતાના હોય એના કુખેથી એભલવાળા જન્મે. એટલે કહું છું કે તમે જે અત્યારે વાત કરી છે કે પત્નીઓ બદલાવીને વગેરે વગેરે કે છોડી દેવી હાજ પડી બીજી પરણવી વળી ત્રીજું પરણવું, એની કોઈ દી દંતકથાઓ પણ થાય નહીં, એ વાસ્તવિક જીવન પણ નથી અને એનો કોઈ દી ઇતિહાસનું વર્ણન કરવું નહીં જોઈએ. એ બિલકુલ વિકૃતિ છે, સંસ્કૃતિનો છાંટો નથી ત્યારે આવું પ્રગટે. સર, બે વ્યક્તિ વચ્ચે પ્રોબ્લેમ હોય તો કદાચ એક વ્યક્તિ થોડું ઘણું જાતું કરી દે તો કદાચ જે સંબંધો તેરાડ પડતી કદાચ અટકી શકે. ત્યારે અંતિમ સંદેશ લોકોને, ઘણા એવા લોકો જોતા હશે કે ક્યાંક ને કાંઈ આવો પ્રોબ્લેમ હશે તો શું એવું કરવું જોઈએ અને શું તમારો સંદેશ હશે કે આવા સંબંધો છે તે તૂટતા બચી જાય? જુઓ, એક પર્વત ઉપર એક બેન ચડતી હતી, પર્વતારોહણ, પર્વતને ઉપર ચડવા માટે થઈને. હવે એની સાથે એનો ભાઈ હતો, એ દિવ્યાંગ હોય કે નાનો બાળક હોય બેમાંથી એક પણ હતો, એટલે ખંભે બેસાડેલો અને ચડતી હતી. બહુ મહેનત કરે, ભયંકર, કારણ કે એક તો પોતાને ઉપર ચડવું અને ઉપરાંત એટલો ભાવ પાછો એનો ભાઈ જે હતો એનું વજન. એટલે સામેથી જે ઉતરવાવાળા હતા એણે એ બેનને કીધું, દીકરીને,
કે બેટા એક તો તારે હજી ઉપર ચડવાનું છે, આટલી હાફી ગઈ છો બરાબર, અને એમાંય પછી તે આ વજન ઉપાડીને જશે, ક્યાંથી મેળ પડે? એટલે એ બાળકને એ મૂકી દે, તું ચડીને પછી આવતી રહે, બાળકને મૂકને, એનું જે થવું થાય આમ છે તેમ છે, પણ આટલી બધી કાંટી શું કામ કરે? આ વજન ઉપાડવાનું કારણ એણે કીધું પેલી છોકરીએ કે આ વજન નથી, આ મારો ભાઈ છે. વજન હોત તો મૂકી દેતા, તો મારો ભાઈ છે. એવી જ રીતે બીજો એક શેઠિયા જેવો માણસ જતો હતો, એને ખભે હોનું હતું, હોનું કાયદેસર, એને પણ આવી જ વાત થઈ. કોકે કીધું કે ભાઈ આ તમારે હજી ઉપર ચડવું છે, આટલું બધું સોનું છે, એટલે સોનું તમારી પાછળ વજન છે, તો એ વજનને મૂકી દો. આ તમારે ક્યાં કુટુંબનો કોઈ હગો વાલો છે તમે ઢીંગાડીને જાઓ છો, પણ આ વજન શું કામ? તો એણે શું કીધું કે આ વજન નથી, આ સોનું છે, આ થોડો મારો ભાઈ છે કે કુટુંબી છે મૂકી દઉં, આ સોનું છે, આ કુટુંબી નથી કે મૂકી દઉં. બેની વિચારસરણી જો, ઓલાએ ઓલી દીકરીએ કીધું કે આ વજન નથી મારો ભાઈ છે, આણે કીધું કે આ મારો ભાઈ નથી આ હોનું છે. ટૂંકમાં આણે, હા આણે જે છે એ સંપત્તિને મહાન માની, આણે સંબંધને મહાન માન્યો. તો અત્યારની પેઢીને તમને કહું છું કે લગ્ન જીવનમાં જે લોકો સંબંધને પહેલાં માનશે એનો ઇતિહાસ એ રચશે, એનો ઇતિહાસ ટકશે કરો ને રચાશે કરો, અને એ જીવન જે છે એ પ્રેરણાદાયી છે. સંપત્તિવાનમાં કે તમે સ્ટેટસને પરણશો, તમે તમારા હોદ્દાને પ્રતિષ્ઠાને એને પરણશો, તો તમારે આ બીજા બધાનું જે છાપામાં આપણે સાંભળીએ છીએ હાથ પડે છૂટા છાડા એવું થશે, અને તમારા પેઢી પણ એવી નહીં બને ગૌરવવંતી જેના ઉપર દેશ કે દુનિયા ડંકો વાગે એવી સૌરભવાળી કોઈ વાત કરી શકે. તમારે જો એવું થવું હોય તો તમારે સંબંધ મહત્ત્વનો રાખવો પડે, સંબંધ અને સંપત્તિ નહીં, તમારે લગાવ પ્રેમ કરુણા એ બધી ભાવને જે છે એને તમારે મહત્ત્વ આપવું પડે, સ્ટેટસથી માંડીને સોનું રૂપું ચાંદી કે ફલાણું કે એને નહીં. કારણ કે લગ્ન જે છે એ બે વ્યક્તિનું મિલન જે છે, બે વ્યક્તિત્વનું મિલન છે, બે સંપત્તિનું નહીં કે બે પ્રકારની પ્રોપર્ટીનું નહીં. આપણે પ્રોપર્ટી નથી, આપણે તો બાકાયદા પ્રોપરાઇટર છીએ, એમ કહેતો હાલે માલિક છીએ એકબીજાના, તમે મારા ને હું તમારા, એવી ભાવના સાથે કરો તો મેળ પડે, બાકી કોઈ દિવસ આનો અંત આવે એમ નથી. અને આપણે આવનાવા દુઃખદાયી ઘટનાઓનું વર્ણન પણ કરતા ફરીશું. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા સર, સામાન્ય માણસને સમજાય તેવા ઉદાહરણો સાથે, તેમણે અનેક ઉદાહરણો સાથે વાત કરી કે જે સંબંધો તૂટી રહ્યા છે તે કદાચ બચી શકે, સાથે જ તેમણે જે રીતે વાત કરી છે કે ભાઈ સંપત્તિ કરતાં સંબંધોને જો વધુ મહત્ત્વમાં આપવામાં આવશે તો કદાચ આવા સંબંધો તૂટતા છે તે બચી જશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.